નમસ્કાર મિત્રો, જીસીપી હેલ્પ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે જોવાના છે કેટલાક ગુજરાતી સાહિત્યના પ્રશ્નો અને તેના જવાબો જે પરીક્ષાને લગતા છે અને મોસ્ટ આઈએમપી છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. પ્રશ્ન એક, કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે? જવાબ યુગવંદના. પ્રશ્ન બે, સુંદરજી ગોકળદાસ બેટાઈનો પ્રિય છંદ કયો હતો? જવાબ અનુષ્ટુપ. પ્રશ્ન ત્રણ, આપણો ઘડિક સંઘ કૃતિ કયા સાહિત્યકારની છે? તો જવાબ છે દિગીશ મહેતા. પ્રશ્ન ચાર, ડોલન શૈલીના કવિ કોને કહેવામાં આવે છે? જવાબ કવિ નહનાલાલ. પ્રશ્ન પાંચ, સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે? જવાબ નરસિંહરાવ દિવેટિયા. પ્રશ્ન છ, મુંબઈ રાજ્યમાં પ્રધાનપદે રહેનાર સાહિત્યકારનું નામ જણાવો? જવાબ કનૈયાલાલ મુનશી. પ્રશ્ન સાત, સર્વલેખ નાટકના લેખકનું નામ જણાવો? જવાબ જગદીશ જોશી. પ્રશ્ન આઠ, કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું? જવાબ રણજીતરામ મહેતા. પ્રશ્ન નવ, અમદાવાદ એટલે અમદાવાદ કયા સાહિત્યકારની કૃતિ છે? જવાબ વિનોદ ભટ્ટ. પ્રશ્ન દસ, સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે, લેખકનું નામ જણાવો? જવાબ કવિ નહનાલાલ. પ્રશ્ન અગિયાર, અંગદનો પગ ના લેખક કોણ છે? જવાબ હરેશ ધોળકિયા. પ્રશ્ન બાર, કુમાર સામાયિકના તંત્રી કોણ છે? જવાબ ધીરુ પરીખ. પ્રશ્ન તેર, શ્રી ત્રિભુવન દાસ લુહારનું તખલુસ કયું છે? જવાબ કોયા ભગત. પ્રશ્ન ચૌદ, લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? જવાબ ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર. પ્રશ્ન પંદર, ભટ્ટનું ભોપાળુ નાટકના રચયિતા કોણ છે? જવાબ નવલરામ. પ્રશ્ન સોળ, અર્વાચીન સાહિત્યના આદિપ્રવર્તક કોણ છે? જવાબ નર્મદ. પ્રશ્ન સત્તર, અમાસના તારા કૃતિના કર્તા કોણ છે? જવાબ કિશનસિંહ ચાવડા. પ્રશ્ન અઢાર, હિમાલયનો પ્રવાસ કોના દ્વારા લખાયેલો છે? જવાબ કાકા કાલેલકર. પ્રશ્ન ઓગણીસ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય માટે આ ગાળો કયો સમય સૂચવે છે? જવાબ પંદરમી સદીથી સત્તરમી સદી સૂચવે છે. પ્રશ્ન વીસ, સંઘર્ષકાળમાં ગુજરાત પુસ્તક કઈ ઘટનાને આધારે લખાયેલ છે? જવાબ ભૂકંપ 2001. પ્રશ્ન એકવીસ, ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર ગીતના રચયિતા કવિ કોણ છે? જવાબ રાજેન્દ્ર શાહ. પ્રશ્ન બાવીસ, સંસ્કાર દીપિકા શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે? જવાબ વિદ્યાભારતી ગુજરાત. પ્રશ્ન ત્રેવીસ, ઇટલીમાં ઉદ્ભવેલ 14 પંક્તિના ઉર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે? જવાબ સોનેટના નામે ઓળખાય છે. પ્રશ્ન ચોવીસ, નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌપ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે? જવાબ નવલકથા. પ્રશ્ન પચીસ, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત પરબ ક્યારે પ્રકાશિત થાય છે? જવાબ દર પખવાડિયે પ્રસિદ્ધ થાય છે. પ્રશ્ન છવ્વીસ, ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે? જવાબ ગુજરાત વર્નાકુલર સોસાયટી. પ્રશ્ન સત્યાવીસ, આંખ આ ધન્ય છે કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો? જવાબ નરેન્દ્ર મોદી.
પ્રશ્ન 28. ગુજરાતી વિશ્વકોશમાં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે? જવાબ ધીરુભાઈ ઠાકર. પ્રશ્ન 29. ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે? જવાબ ગાંધીનગરમાં આવેલું છે. પ્રશ્ન 30. ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ હતી? જવાબ કરણઘેલો. કરણઘેલો એ ગુજરાતી ભાષાની પહેલી નવલકથા હતી.